વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે જોઈશું કે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જે સાંભાર મળે છે એને ઘરે કેવી રીતે બનાવવો, અને તમે ઇડલી, ઢોસા, મેંદુવડા, ઉત્તપમ કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડિશની સાથે સર્વ કરી શકો છો. તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. સાંભાર બનાવવા માટે સૌથી પહેલા આપણે જાડા તળિયાવાળી કડાઈમાં બાફેલી તુવેરની દાળ લઈ લઈશું. અહીંયા મેં અડધો કપ તુવેરની કોરી દાળ લીધી હતી, એને બે વાર પાણીથી ધોઈને અડધો કલાક માટે પલાળીને રાખી હતી, અને પછી કુકરમાં દાળની સાથે લગભગ બે કપ જેટલું પાણી ઉમેરીને એની પાંચ વિસલ કરીને એને બાફીને તૈયાર કરી લીધી છે. તમે જ્યારે પણ સાઉથ ઇન્ડિયન સાંભાર બનાવો ત્યારે જો તેલવાળી દાળના બદલે કોરી તુવેરની દાળનો ઉપયોગ કરશો તો એનો સ્વાદ વધારે સારો લાગે છે. આની સાથે જ આપણે થોડા બાફેલા શાકભાજી ઉમેરી દેવાના છે, અને આ શાકભાજીને પણ મેં અલગથી નથી બાફ્યા. દાળ જ્યારે બાફવા મૂકી એની સાથે જ મેં આ સમારેલા શાકભાજીની વાટકી એની સાથે મૂકી દીધી હતી, એટલે દાળની સાથે આ શાકભાજી પણ બફાઈને તૈયાર થઈ ગયું છે. અને અહીંયા મેં બટાકા, દૂધી, ટામેટું અને સરગવો ઉપયોગમાં લીધો છે. તમારી પાસે જે શાક અવેલેબલ હોય એ તમે લઈ શકો છો, અને ઘરમાં જો કોઈ શાક ના ભાવતું હોય અને તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ બાફેલું શાકભાજી આપણે આમાં ઉમેરી દઈશું. તો એક વાટકી જેટલું આ બાફેલું શાકભાજી છે. હવે આમાં મીઠા લીમડાના પાનને ધોઈને ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલી વાટેલા આદુ મરચાની પેસ્ટ ઉમેરીએ. હવે આમાં મસાલા કરીશું, તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અડધી ચમચી હળદર. જો તમે તુવેરની દાળ બાફતી વખતે હળદર અને મીઠું ઉમેર્યું હોય તો તમારે અત્યારે એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો. એકથી દોઢ ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. આની સાથે જ એકથી દોઢ ચમચી જેટલું કે તમારા ઘરમાં જેવી તીખાસ ખવાતી હોય એ પ્રમાણે લાલ મરચું. અડધી ચમચી સાંભાર મસાલો ઉમેરીશું. હવે આ દાળને સરસ રીતે મિક્સ કરી લઈએ, અને મીડિયમ ગેસ ઉપર આપણે આને લગભગ 10-12 મિનિટ માટે ઉકાળવાની છે. દાળમાં અત્યારે જ આપણે થોડો આંબલીનો રસ ઉમેરી દઈશું. તો આંબલીને મેં અડધો કલાક પહેલાં 9 સેકા ગરમ પાણીમાં પલાળીને રાખી હતી. તો આંબલી સરસ રીતે પલળી જાય એ પછી હાથથી આ રીતે એને મસળી લેવાની છે. અને હવે આ જે આંબલીનો પલ્પ છે એ આમાં ઉમેરી દઈશું. લગભગ 2-3 ચમચી જેટલો આંબલીનો રસ છે. તમને જો આંબલી માફક ના આવતી હોય તો તમે સાંભાર બની જાય એ પછી છેલ્લે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અને ખટાશ બેલેન્સ કરવા મેં એક નાનો ગોળનો ટુકડો ઉમેર્યો છે. તમને જો સાંભારનો ખાટો ટેસ્ટ પસંદ હોય તો તમે ગોળ નહીં ઉમેરો તો પણ ચાલશે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીને દાળને ઉકળવા દઈશું. દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે એનો વઘાર તૈયાર કરી દઈએ. તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને એક સૂકું લાલ મરચું ઉમેરીશું. રાઈ તતડી જાય એટલે ગેસ બંધ કરીને આપણે આ વઘાર સાંભારમાં ઉમેરી દઈએ. અને વઘાર ઉમેર્યા પછી પણ આપણે આને 5 મિનિટ માટે ઉકાળીશું. તો ટોટલ મેં આને 15 મિનિટ ઉકાળ્યું છે. છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીએ. તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી સાંભાર બનીને તૈયાર છે. અને આનો સ્વાદ જેવો આપણે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં સાંભાર ખાઈએ છીએ સેમ એવો જ આવે છે. તો હવે આપણો આ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન સાંભાર બનીને તૈયાર છે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલો સાંભાર બનીને તૈયાર થાય છે. આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી સાઉથ ઇન્ડિયન રેસીપી બતાવેલી છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ત્યાંથી તમે એ રેસીપી પણ જોઈ શકો છો. તો આ રીતે સાંભાર બનાવીને તમે પણ જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.